વાંસદામાં સ્વર્ગીય ડાયાભાઈ કાપડિયાના પુણ્યસ્મરનાર્થે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ શિબિરમાં રક્તદાતાઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા ટાઉન હોલ ખાતે કાપડિયા ઉર્ફે દિલીપભાઈ અને સ્વર્ગસ્થ સીલાબેન પૂર્ણ સ્મરણાર્થે તેમના પુત્ર નિલેશભાઈ કાપડિયાના પરિવાર દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું વિવિધ સંસ્થાના સહયોગથી તારીખ બીજી ઓક્ટોબરના રોજ વાંસદા ટાઉન હોલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાડત્રીસ યુનિટ જેટલું રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું લોકોને માનવની મહામૂલી જિંદગી બચાવવા રક્તદાન શિબિરમાં સહભાગી થઈ રક્તદાન કરવા લોકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં ભાગ લેનાર રક્તદાતાઓને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી વાંસદા દ્વારા પ્રમાણપત્ર પણ એનાયત કરવામાં આવ્યું હતું વાંસદાના પત્રકાર શ્રી નિલેશભાઈ કાપડા દ્વારા દર વર્ષે બીજી ઓક્ટોબરે એમના પિતાજી દિલીપભાઈ કાપડિયા અને માતાજી શીલાબેન કાપડિયાના સ્મરણાથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે અને તે નિમિત્તે ચાલુ વર્ષે પણ આજરોજ ટાઉનહોલ વાંસદા ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચારથી જેટલી યુનિટ બ્લડ ડોનેશન ભેગું કરવામાં આવ્યું છે તો હું એમના પરિવાર વતી રક્તદાતા જેણે રક્તદાન કર્યું છે તેમનો આભાર માનું છું અને તેઓને કરું છું કે તેઓ પણ બીજી વ્યક્તિઓને રક્તદાન કરવા માટે પ્રોત્સાહિત કરે આ પ્રસંગે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી વાંસદાના પ્રમુખ જય વિરેન્દ્રસિંહજી સોલંકી વાંસદા તાલુકા કેળવણી મંડળ પ્રમુખ નટુભાઈ પંચાલ વિરલભાઈ વ્યાસ વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંતભાઈ પટેલ વાંસદા તાલુકા પ્રમુખ ચંપાબેન કુંવર તાલુકા ઉપપ્રમુખ વાંસદાના સરપંચ હિનાબેન પટેલ ડેપ્યુટી સરપંચ ધર્મેન્દ્રસિંહ સોલંકી રેડક્રોસના સેક્રેટરી પ્રદ્યુમનસિંહ સોલંકી વગેરે મહાનુભાવો હાજર રહ્યા હતા અને રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા આ કેમ્પમાં વલસાડ રક્ત કેન્દ્ર દ્વારા રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું કેમ્પ દરમિયાન રક્તદાન કરનાર રક્તદાતાઓ સહિત આયોજનમાં સહભાગી તમામનો નિલેશ કાપડિયા તથા એમના પરિવારના સભ્યો દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો નીલેશ કાપડિયા નવસારી ટુડે વાંસદા